हेलो एवरीवन, नमस्ते एवरीवन। इन लास्ट लेक्चर वी हैव कवर्ड द एफर्ट एस्टिमेशन टेक्निक। ओके, द टेक्निक्स दैट आर बेसिकली एक्सपीरियंस बेस्ड टेक्निक्स, अल्गोरिथम कोड मॉडलिंग एंड द टर्म्स रिलेटेड विथ अल्गोरिथम कोड मॉडलिंग दैट आर एफर्ट अनसर्टेनिटी एंड एफर्ट एक्यूरेसी दैट आर रिलेटेड विथ algorithmic cost technique. Today I'm going to take one more topic, that is timeline chart, that is useful to your project also, and I have also given you the steps how to create the timeline chart in Excel sheet. We are using the timeline chart with Excel sheet. ओके, આપણે એક્સેલ શીટ 3 ટાઈમલાઈન ચાર્ટને બનાવ્યો છે પ્રોજેક્ટમાં, તો એ વસ્તુ તમને હું અહીંયા જ આપી દઉં, શીખવાડી દઈશ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ટાઈમલાઈન ચાર્ટ? વોટ, લેટ્સ ટેક ધ ડેફિનેશન ફોર ધેટ ટાઈમલાઈન ચાર્ટ. ઓકે, દેટ ઇઝ ટાઈમલાઈન પ્રોવાઈડ અ વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઓફ ઇવેન્ટ્સ. ઇવેન્ટ્સ દેટ ઇઝ ટાસ્ક દેટ આર યોર સ્ટેપ્સ, ફેસીસ ઓર યોર ઓલ પેજીસ. ઓકે, તમે જે પેજીસ બનાવો છો, જે કાંઈ ડેવલપમેન્ટ કરો છો, એને વિઝ્યુઅલી રિપ્રેઝન્ટ કરો કે આટલાથી આટલા પીરિયડમાં આટલી વસ્તુ થઈ છે, તો એને ગ્રાફ પ્લોટ બતાવો, તો દેટ ઇઝ ટાઈમલાઈન ચાર્ટ. ઓકે, ઇટ હેલ્પ્સ યુ ટુ અન્ડરસ્ટેન્ડ હિસ્ટ્રી, સ્ટોરી, પ્રોસેસ ઓફ એની અધર ફોર્મ ઓફ એન ઇવેન્ટ સિક્વન્સ અરેન્જ્ડ ઇન ક્રોનોનિકલ ઓર્ડર એન્ડ ડિસ્પ્લેડ અલોંગ અ લાઇન. લાઇન થ્રુ દરેક વસ્તુ બતાવવાની છે. લાઇન છે એ લેફ્ટ રાઇટ કે ટોપ બોટમમાં બતાવેલી હોય છે. ઓકે, લેફ્ટ ટુ રાઇટ જતી હોય અથવા તો ટોપ ટુ બોટમ જતી હોય, આવી રીતે લાઇન છે એ જતી હોય, તો એ લાઇન છે. ગ્રાફ પ્લોટ કરો તો એ ગ્રાફમાં કઈ રીતે લાઇન બતાવેલી હોય એ જ રીતે લાઇન અહીંયા ટાઈમલાઇન ચાર્ટમાં બતાવે છે. ટાઈમલાઇન ચાર્ટથી તમને હિસ્ટ્રી આખી જાણવા મળે છે કે અત્યારે લાસ્ટ 5 વીકથી કોઈ પ્રોજેક્ટ ચાલે છે, તો અત્યાર સુધીનું ડેવલપમેન્ટ કેટલું થયું છે, પ્રોસેસ ક્યારે કઈ થઈ ને ક્યારથી કેટલા ડ્યુરેશનમાં કમ્પ્લીટ થઈ, આ બધી વસ્તુ જે છે એ તમને, અને કઈ સિક્વન્સમાં આખું તમે ડેવલપમેન્ટ કર્યું છે એ વસ્તુ પણ અહીંયા તમને ટાઈમલાઇન ચાર્ટમાં બતાવે છે. તો તમે SDLC લાઈફ સાયકલની સિક્વન્સ ફોલો કરેલી હોય, તો એ સિક્વન્સ છે એ તમે ત્યાં મૂકી શકો, અને એ સિક્વન્સથી જ તમે ફોલો કર્યું છે, તો એ વસ્તુ તમે એ સિક્વન્શિયલ ઓર્ડર, ક્રોનોનિકલ ઓર્ડરમાં આખો ટાઈમલાઈન ચાર્ટ છે એ વિથ ડેટ છે એ બતાવવાનો. ડેટ ઇઝ ધ ઇન પાર્ટ ફોર ધ ટાઈમલાઈન ચાર્ટ. ઇટ એક્સપ્લેન્સ વોટ હેપન ડ્યુરિંગ અ સર્ટેન પીરિયડ ઓર ટુ અ પર્ટિક્યુલર પર્સન, સ્ટાર્ટિંગ વિથ ધ અર્લીએસ્ટ ઇવેન્ટ એન્ડ મૂવિંગ ફોરવર્ડ થ્રુ ટાઈમ. દરેકમાં પીરિયડ, દરેક ફેઝનો એક પીરિયડ હોય છે, અને એ પર્ટિક્યુલર પર્સન સ્ટાર્ટિંગથી એન્ડ સુધીનો દરેક ફેઝ, એક દરેકના માઇલસ્ટોન પણ આપેલા જ હોય છે, અને એ માઇલસ્ટોન સાથે, એ માઇલસ્ટોન એટલે ડિલિવરેબલ્સ. ઓકે, તો આપણે SDLC લાઈફ સાયકલ સાથે બનાવતા હોય, તો SDLC લાઈફ સાયકલમાં સ્ટાર્ટિંગ ડેટ, પછી ફેઝ 1 દેટ ઇઝ પ્લાનિંગ ડેટ ઓર ગેધરિંગનો ફેઝ છે, એ ફેઝ, અને એ ફેઝનું સ્ટાર્ટ કયા ડેટથી થયો, અને એનો માઇલસ્ટોન અચીવ શું થયો, એટલે કે એનું આઉટપુટ શું થયું, એ ડ્યુરેશનમાં શું કર્યું, એ વસ્તુ ત્યાં મૂકી દે, અથવા તો એ ફેઝનું નામ આપી દે ખાલી, તો એ આપણને ખબર છે કે આ ફેઝમાં તમે શું કામ કર્યું છે. તો એની સ્ટાર્ટ અને એન્ડ ડેટ આપીએ, તો તમને ખ્યાલ આવે કે આ ડેટથી આ ડેટ આ કામ થયું છે. ઓકે, તો એ હોલ પ્રોસીજર સિક્વન્સમાં તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ટાઈમલાઈન આર ઇલ્યુસ્ટ્રેટેડ ઇન ઇન્ફોગ્રાફિક કમ્બાઇનિંગ ટેક્સ એન્ડ ગ્રાફિક ઇમેજ ફોર અ બેટર રિપ્રેઝન્ટેશન. ટાઈમલાઈનથી તમને ઇન્ફોર્મેશન પણ મળે છે, કારણ કે તમે એમના લાઇનમાં, બહાર લાઇનમાં પોઈન્ટ ઉપર તમે ટેક્સ પણ મૂકી શકો છો, અને એનો ગ્રાફ પણ ક્રિએટ થાય છે, એટલે તમને ખ્યાલ આવે કે કઈ રિધમથી હોલ પ્રોસેસ છે એ ડેવલપ થઈ છે. ઓકે, દેન નેક્સ્ટ વન, વાય યુઝ ટાઈમલાઈન ચાર્ટ? શું કામ ટાઈમલાઈન ચાર્ટ યુઝ કરીએ છીએ? ટાઈમલાઈન ચાર્ટ ઇઝ યુઝફુલ ટુ સી વોટ નીડ્સ ટુ બી ડન, હાઉ લોંગ ઇટ વિલ ટેક એન્ડ વોટ ધ નેક્સ્ટ સ્ટેપ આર. તમે શા માટે કંઈ પણ વસ્તુ કરી છે, એ વસ્તુ કેટલી ડ્યુરેશન લાગ્યો છે, કેટલો ટાઈમ લાગ્યો છે એને આખા ચાર્ટને, એ પ્રોસેસને ડેવલપ થતાં, અને કેટલા સ્ટેપમાં એ કમ્પ્લીટ થયું છે, એ બધી વસ્તુ છે એ ત્યાં ટાઈમલાઈન ચાર્ટમાં બતાવશે. સિન્સ ઇચ સ્ટેપ ઇઝ ડોક્યુમેન્ટેડ અલોંગ એન ઇઝી ટુ ફોલો અવર ટાઈમ સ્કેલ,
ઓકે, દરેકના ટાઈમ સ્કેલ આપેલા છે એટલે તમે ડેટ નક્કી આપશો બધામાં, રાઈટ? ધેર ઇઝ નો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઓફ વેન ગોલ શુડ બી મેટ એન્ડ હાઉ મેની અવર્સ ઓર પ્રોજેક્ટ શુડ ટેક. એ પણ ખબર પડી જશે ત્યાંથી ટાઈમલાઈન ઉપરથી કે તમારો ગોલ અચીવ થયો છે કે નહીં. તો કે લાસ્ટ ફેઝ ઉપર લાસ્ટ માઇલસ્ટોન, લાસ્ટ ડિલિવરેબલ તમને મળી જાય તો તમારો ગોલ અચીવ થયો હોય, અને એ ડિલિવરેબલ, એ માઇલસ્ટોન જો ચાર્ટમાં બતાવે, ધેટ મીન્સ કે યુ હેવ અચીવ યોર ગોલ. એન્ડ હોલ પ્રોજેક્ટ છે કેટલા અવર્સ, કેટલા ડ્યુરેશનમાં કમ્પ્લીટ થયો છે, એ વસ્તુ પણ તમને ટાઈમલાઈન ચાર્ટ ઉપરથી ખ્યાલ આવી જશે. અ ટાઈમલાઈન આર મોસ્ટ યુઝફુલ ફોર શોઈંગ ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન્સ, ડેડલાઇન્સ એન્ડ અધર સિગ્નિફિકન્ટ ડેટ્સ એન્ડ ઇવેન્ટ્સ ઓવર ધ લાઈફ સાયકલ ઓફ ધ પ્રોજેક્ટ. સૌથી વધારે આજ આના માટે ટાઈમલાઈન ચાર્ટ બનાવીએ છીએ કે દરેક માઇલસ્ટોન બતાવે છે, એમાં ડિલિવરેબલ આઉટપુટ્સ ઓફ દરેક ફેઝિસ, ઓકે, એની ડેડલાઈન, એની સ્ટાર્ટ અને એન્ડ ડેટ ખબર પડે છે. એના કોઈ ફિક્સ, એનો સિગ્નિફિકન્ટ ડેટ્સ પણ આપેલી હોય છે કે આ ડેટે સ્ટાર્ટ થઈને આ ડેટે કમ્પ્લીટ થયું છે, અને એ લાઈફ સાયકલ પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ કેટલા પ્રોસેસમાં ને કેટલા ફેઝિસમાં કમ્પ્લીટ થયું છે એ વસ્તુ પણ ત્યાં ખબર પડી જાય છે, રાઈટ? હાઉ ટુ મેક ટાઈમલાઈન ચાર્ટ. ટાઈમલાઈન ચાર્ટ હવે કઈ રીતે બનાવશું એ પણ આપણને ખબર હોવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, યુ હેવ ટુ લિસ્ટ આઉટ ધ ઈચ માઇલસ્ટોન થ્રુ આઉટ યોર પ્રોજેક્ટ. દરેક પ્રોજેક્ટના માઇલસ્ટોન તમારે ખબર હોવા જોઈએ. જે આપણા પ્રોજેક્ટમાં તમારા ટીવાયને રિલેટેડ જે પ્રોજેક્ટ છે એના માટે આપણે દરેકનો માઇલસ્ટોન, એ આપણા દરેક ફેઝ છે, આઠે આઠ ફેઝ છે જે એ આપણા માઇલસ્ટોન છે, ઓકે. Place this milestone along a horizontal line. Horizontal એટલે x axis ઉપર, લાઈન ઉપર, ફ્રોમ સ્ટાર્ટ ટુ ફિનિશ, સ્ટાર્ટ ટુ ફિનિશ એ બધાને એક એક લાઈનમાં ગોઠવો ફેઝિસને. એસોસિએટ ઇચ સ્ટેપ વિથ અ સ્પેસિફિક ડેટ. દરેક ફેઝને, દરેક માઇલસ્ટોનને ડેટ આપો, એટલે કે તમે પ્લાનિંગ ડેટ છે કેટલાથી કેટલાથી કર્યું એને ડેટ આપો, અને એની ડેડલાઈન એટલે સ્ટાર્ટ અને એન્ડ ડેટ આ બે આપી દો. ઇન્ક્લુડ ટાઇટલ ટુ ક્લેરિફાઈ કી પોઈન્ટ અલોંગ ધ પ્રોસેસ. એમાં જો કાંઈ કી પોઈન્ટ હોય તો એ પ્રોસેસમાં ડિસ્ક્રિપ્શનમાં એ સાથે આપી દો, તો એ વસ્તુ પણ ત્યાં તમને ત્યાં ટાઈમલાઈનમાં બતાવી શકે, ઓકે. તો એમાં પ્રોસેસમાં કી પોઈન્ટમાં નામ આપી દો, ફેઝિસનું નામ આપો, ટેસ્ટિંગનું નામ આપો, પ્લાનિંગનું નામ આપો, જે બી નામ આપો એ તમે ત્યાં નામ આપી શકો છો, ઓકે. નાઉ સ્ટેપ્સ ટુ ક્રિએટ ટાઈમલાઈન. એક્સેલ શીટમાં કઈ રીતે ટાઈમલાઈન ક્રિએટ કરશું એ વસ્તુ ખાસ અહીંયા એ જોવાની છે. લિસ્ટ આઉટ ધ કી ઇવેન્ટ્સ, ઇમ્પોર્ટન્ટ ડિસિઝન પોઈન્ટ ઓર ક્રિટિકલ ડિલિવરેબલ્સ ઓફ યોર પ્રોજેક્ટ. પહેલાં તો તમારા બધા પોઈન્ટ્સ, બધા ઇવેન્ટ એ બધાને એક લિસ્ટ કરો, એને એક ટેબલ ફોર્મેશનમાં મૂકો, ઓકે. ધીસ વિલ બી કોલ્ડ માઇલસ્ટોન. એ બધા આપણા માઇલસ્ટોન છે, એ ફેક્ટર્સ જે છે એ, અને એ એન્ડ દે વિલ બી યુઝ ટુ ક્રિએટ એ ટાઈમલાઈન. એટલે માઇલસ્ટોન આપણે નક્કી કરવાના છે કે મારો માઇલસ્ટોન કયો છે, ઓકે. તમારો પહેલો માઇલસ્ટોન છે રિક્વાયરમેન્ટ ગેધરિંગ, પ્લાનિંગનો માઇલસ્ટોન છે. પ્લાનિંગ માઇલસ્ટોન છે એ મારે ક્યાંથી કયા ડેટથી સ્ટાર્ટ કરવાનું છે અને ક્યારે પૂરું કરવાનું છે એ ટાઈમ આપી દો, એટલે મને એ ટાઈમ છે એ ગ્રાફમાં ફ્લોટ કરવાની ખબર પડે. ઇન એક્સેલ 2007, 10, 13, 16 ક્રિએટ એ ટેબલ આઉટ ઓફ ધીસ માઇલસ્ટોન એન્ડ નેક્સ્ટ ટુ ઈચ માઇલસ્ટોન એટ ધ ડ્યુ ડેટ ઓફ ધ પર્ટિક્યુલર માઇલસ્ટોન. બધામાં એટલે એક્સેલ 2007 યુઝ કરો, 13 યુઝ કરો, 10 યુઝ કરો, 16 યુઝ કરો, કોઈ પણ વર્ઝન એક્સેલનો યુઝ કરો, એમાં તમે એક વર્કશીટમાં ટેબલ તો ક્રિએટ કરી જ શકો છો, ઓકે. એ ટેબલમાં એ માઇલસ્ટોન છે એ બધા મૂકી દો. એડ ટેબલ ઓન એક્સેલ વર્કશીટ એઝ પર યોર પ્રોજેક્ટ વિથ પ્રોપર કોલમ, ઓકે. તમારો એક ટેબલ બનાવી લો, ટેબલમાં આપી દો માઇલસ્ટોન, એમાં નેમ આપો, ફેઝિસ આપો, ફેઝિસના બધા નામ આપો, અને એની સ્ટાર્ટિંગ ડેટ, એન્ડ ડેટ અને ડિસ્ક્રિપ્શન આવી રીતે પાંચ કોલમ આપી દો, ઓકે. ફ્રોમ ધ ટાઈમલાઈન વર્કશીટ ક્લિક ઇન એની બ્લેન્ક સેલ. વર્કશીટ તમે ઓપન કર્યો છે એટલે એક્સેલ તમે ઓપન કર્યું હશે, માઇક્રોસોફ્ટ ઓફિસમાં માઇક્રોસોફ્ટ એક્સેલ ઓપન કર્યું છે એટલે એક બ્લેન્ક વર્કશીટ ઓપન થઈ જશે. એની અંદર તમને ટેબલ ઇન્સર્ટ કરતા તો આવડે છે, તો એમાં ટેબલ ઇન્સર્ટ કરો. ટેબલ ઇન્સર્ટ ટેબલ કરવાની જરૂર જ નથી, કારણ કે ટેબલ ફોર્મેશનમાં જ આખું એક્સેલ છે, એટલે એમાં કોલમ બધી ઇન્ડિકેટ કરો અને કોલમનો ડેટા એમાં બધા નાખી દો, ઓકે. ધેન આફ્ટર દેટ સિલેક્ટ ધ ઇન્સર્ટ કી, ઇન્સર્ટ નેવિગેશન એન્ડ ચાર્ટ સિનારિયો વિલ સી. ઇન્સર્ટ ટેબ એન્ડ નેવિગેટ ટુ ધ ચાર્ટ સેક્શન, એ વસ્તુ છે એ તમને બતાવશે કે એ ચાર્ટ સેક્શન છે કઈ રીતે બતાવશે, અને ત્યાં સ્કેટર તમારે જોવાનું છે. એ ચાર્ટ સેક્શનમાં તમને બધા ચાર્ટના નામ આપશે, એમાં સ્કેટર ચાર્ટ ઓર બાર ચાર્ટ,
આપણે બાર ચાર્ટ યુઝ કરીએ કે સ્કેટર ચાર્ટ યુઝ કરીએ, તમારે જે યુઝ કરવું હોય એ ડ્રોપ ડાઉન લિસ્ટ હશે એમાં સ્કેટર ચાર્ટને સિલેક્ટ કરો. ઓકે, અને પછી સિલેક્ટ સ્કેટર ચાર્ટ સિલેક્ટ કરશો એટલે વ્હાઇટ બ્લેન્ક શીટ ચાર્ટની તમારા સ્ક્રીન ઉપર આવી જશે, જે બ્લેન્ક એક્સેલ શીટ છે એની ઉપર આવી જશે. ઓકે, એ કેવી દેખાશે એ અહીંયા જુઓ. ઓકે, આ તમારો એક્સેલની શીટ છે, રાઈટ? એ એક્સેલની શીટમાં તમે અહીંયા ફાઇલ એક એડ કરેલી છે, રાઈટ? એમાં ફાઇલમાં એડ કર્યું છે, હોમ સ્ક્રીન ઉપર જ હશો તમે. હોમ સ્ક્રીનમાં આ ટેબલ તમે ઇન્સર્ટ કરેલું હશે. ઓકે, એ ઇન્સર્ટ કરી અને અહીંયા વ્હાઇટ સ્પેસ છે ત્યાં રાઈટ ક્લિક કરશો અથવા તો અહીંયા ઇન્સર્ટ ઉપર ક્લિક કરશો. ત્યાં ઇન્સર્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ડાયાગ્રામ બતાવશે, ચાર્ટ, ઇન્સર્ટ ચાર્ટ એ પણ બતાવશે. ઓકે, તો એ ચાર્ટનું નામ તમારે અહીંયા મૂકવાનું છે. ઇન્સર્ટમાં આ ડ્રોપ ડાઉન થશે એટલે એ અહીંયા તમે કોઈ પણ એક કોલમમાં આઇકોન લઈ જવાનો તમારો, એટલે કે કર્સર ત્યાં લઈ જવાનું, કોઈ પણ એક કોલમમાં, બ્લેન્ક કોલમમાં, એટલે અહીંયા એ લખ્યું છે. અને બી પોર્શનમાં બી શું કરવાનું, તો કે આ ઇન્સર્ટ ઉપર ક્લિક કરવાનું છે. ઇન્સર્ટ ઉપર ક્લિક કરશો એટલે આ બાર ખુલી જશે. ઓકે, ચાર્ટ બાર આખું ખુલી જશે, ઇન્સર્ટ, અને એમાં ડ્રોપ ડાઉન લિસ્ટમાં ચાર્ટ આવશે. એ ચાર્ટ સિલેક્ટ કરશો એટલે તમને આ બધા ચાર્ટ બતાવશે. એ ચાર્ટમાં તમારે સ્કેટર ટાઈપનો ચાર્ટ જોઈએ છે તો તમને સ્કેટરના અલગ અલગ ટાઈપ બતાવશે. પણ જો તમારે બાર ટાઈપ, તો આ બારનો છે, આ બાર જો દેખાય છે ફર્સ્ટ વન, એ બાર ચાર્ટ જોઈએ છે તો બાર ચાર્ટમાં પણ ઘણા બધા આવે છે, તો એ બાર ચાર્ટમાં સિલેક્ટ કરશો તો તમને બારના અલગ અલગ ટાઈપ બતાવશે. એમાંથી તમારે જે જોઈએ છે એ સિલેક્ટ કરશો એટલે એ સિલેક્ટ કરી દેશો એટલે અહીંયા બ્લેન્ક શીટ જે બતાવે છે, બ્લેન્ક શીટ તમને બતાવી દેશે. ઓકે, અને પછી નેક્સ્ટ વન શું કરવાનું, રાઇટ ક્લિક ધ બ્લેન્ક વ્હાઇટ ચાર્ટ એન્ડ સિલેક્ટ ડેટા ટુ બ્રિંગ અપ એક્સેલ ડેટા સોર્સ વિન્ડો. હવે જે તમારું બાર રાઇટ ક્લિક ક્યાં કરશો, તો કે આગળની સ્લાઇડમાં જુઓ, અહીંયા રાઇટ ક્લિક કરશો એટલે તમને બતાવશે આ શીટ, આ વિન્ડો. ઓકે, એમાં તમારે સેવ કરવાનું છે, ડેટા સિલેક્ટ કરવાનો છે, તો આમાં રાઇટ ક્લિક કરશો એટલે સિલેક્ટ ડેટા. કયો ડેટા સિલેક્ટ કરવાનો છે, તો કે આપણે જે ટેબલ બનાવ્યું છે એનો ડેટા સિલેક્ટ કરવાનો છે, એટલે સિલેક્ટ ડેટા સોર્સ ઉપર ક્લિક કરશો એટલે નવી વિન્ડો ઓપન થશે, ધેટ ઇઝ ધીસ વન. ઓકે, આ વિન્ડો ઓપન થશે. એ વિન્ડોમાં શું હશે, તો કે લેફ્ટ હેન્ડ સાઇડમાં એક્સેલ શીટમાં એક એડ બટન છે. ઓકે, જે સિરીઝ તમારે એડ કરવાની, તમારે ગ્રાફ પ્લોટ માટે એક્સ અને વાય એક્સિસ જોશે, તો એક્સ એક્સિસ ઉપર શું મૂકવું છે અને વાય એક્સિસ ઉપર શું મૂકવું છે એ વસ્તુ ત્યાં મારે બતાવવાની રહેશે, રાઈટ? તો એ વસ્તુ અહીંયા એડ ઉપર ક્લિક કરશો એટલે એડિટ બટન અહીંયા આવશે એડ ઉપર. એમાં સિરીઝ નેમ, સિરીઝ એક્સ વેલ્યુ અને સિરીઝ વાય વેલ્યુ બતાવવાની છે. બાય ડિફોલ્ટ વાય વેલ્યુમાં એ વન સિલેક્ટ કરેલું જ હોય છે, તમારે ચેન્જ કરવું હોય તો ચેન્જ કરી શકો છો. ઓકે, અહીંયા પહેલાં સિરીઝ નેમ આપી દેવાનું છે, રાઈટ? તો એ નેમ સિરીઝ કરવા માટે તમારે ત્યાં જે તમારી ટેબલ છે એ ટેબલની જે વેલ્યુઝને એક્સ એક્સિસ ઉપર મૂકવી છે એ એક્સ એક્સિસ ઉપર તમે અહીંયા કર્સર મૂકશો ને, સિલેક્ટ કરશો એટલે તમને ટેબલમાં લઈ જશે. ટેબલમાં તમારે એ એક્સ એક્સિસ કે વાય એક્સિસની જે કોલમ મૂકવાની છે એ કોલમને, આખી કોલમને સિલેક્ટ કરી લેવાની. એ કઈ રીતે સિલેક્ટ કરશો એ અહીંયા નેક્સ્ટ પેજમાં છે. ઓકે, જેવું તમે એક્સ ઉપર સિરીઝ ઉપર એ સિલેક્ટ કરશો એટલે એડ સિરીઝ આવશે, તો એ સિરીઝમાં મારે આ ડેટ મૂકવાની છે, તો આ ડેટ જે છે એ કોલમ હું અહીંથી આખું સિલેક્ટ કરીશ. આ ઓરેન્જ લાઇન જે બતાવે છે, ઓરેન્જ લાઇન મારે સિલેક્ટ કરવાની, એટલે હું સિલેક્ટ કરીશ એટલે અહીંયા તમને એ ઓટોમેટિક એનો શીટની કોલમ કયા છે ને કઈ છે, શીટ વન છે એમાં B6 to B13 કોલમ મેં સિલેક્ટ કરેલી છે, તો એ વસ્તુ ત્યાં લઈ લેશે. ઓકે, એ જ વસ્તુ અહીંયા ઉપર આપી છે. એન્ટર ધ ડેટ ઇન ટુ ધ ફિલ્ડ એક્સ સિરીઝ એક્સ વેલ્યુ, ક્લિક ઇન એક્સ વેલ્યુઝ વિન્ડો ઓન ધ ટાઇની સ્પ્રેડશીટ, આ નાની શીટ છે એની અંદર તમારે ક્લિક કરશો એટલે આ ઓપન થશે. એટલે તમને અહીંયા ટેબલ ઉપર પૂછશે કે શું લઈ આવવાનું છે, એટલે ત્યાં સિલેક્ટ થઈ જશે. ધેન સિલેક્ટ યોર રેન્જ બાય ક્લિકિંગ ધ ફર્સ્ટ ડેટ ઓફ યોર ટાઈમલાઇન. ઓકે, ધેટ ઇઝ 5 to 30 સુધીની ટાઈમલાઇન સિલેક્ટ કરી એટલે અહીંયા એ આવી જશે. ઓકે, ધેન સેમ વે વાય એક્સિસ પણ સિલેક્ટ કરવાની છે. વાય એક્સિસમાં મારે ટાઈમલાઇન આ લેવાનું છે. ઓકે, તો એ ટાઈમલાઇન છે એ ત્યાં આવી જશે, એટલે એ B6 to આ બી છે, આ સી છે અને આ ડી છે, તો B6 to B13 છે સિલેક્ટ કરી લેશે. ઓકે, ધેન નેક્સ્ટ વન, નાવ એક્સ અને વાય સિરીઝ બે આપણે સિલેક્ટ થઈ ગઈ છે એટલે તમને નીચે આ વસ્તુ આવશે,
એક સિરીઝ આ સિલેક્ટ થઈ, વાય સિરીઝ આ સિલેક્ટ થઈ, એન્ડ ધેન ચાર્ટ ક્લિક ઓકે ઉપર બટન ઉપર ક્લિક કરશો એટલે આ ચાર્ટ આવી જશે. આ ચાર્ટ ધેટ ઇઝ અ સ્કેટર ચાર્ટ. ઓકે, હવે જો તમે બાર ચાર્ટ યુઝ કર્યો હશે તો અહીંયા અહીંયા બધા બાર આવશે, અહીંયાથી આ બાર મૂકેલા હશે, પછી હોરિઝોન્ટલ બાર હોય, વર્ટિકલ બાર હોય, જે બી બાર હોય ત્યાં એ બાર ત્યાં આવી જશે. ઓકે, સો દેટ ઇઝ ધીસ વન ઇઝ ધ ટાઈમલાઈન ચાર્ટ. ઓકે, તો ટાઈમલાઈન ચાર્ટ દેટ વિલ હેલ્પ યુ ઇન યોર પ્રોજેક્ટ વેન એવર યુ આર ગોઈંગ ટુ ડેવલપ યોર પ્રોજેક્ટ ઇન ફિફ્થ સેમિસ્ટર, દેર ઇઝ ટાઈમલાઈન ચાર્ટ મસ્ટ. ઓકે, ટાઈમલાઈન ચાર્ટ ઇઝ મસ્ટ, ત્યાં તમને જરૂર પડશે જ. અને ત્યાં કઈ રીતે ડ્રો કરશો એ આ વસ્તુ વિડીયોઝ છે એ સેવ કરીને રાખજો એટલે તમે ત્યાં ડ્રો કરી શકશો. ઓકે, સો ધીસ ટાઈમલાઈન ચાર્ટ ઇઝ ઓવર એન્ડ આઈ હેવ ઓવર કમ્પ્લીટેડ ધીસ ટોપિક. સો થેન્ક યુ વેરી મચ ટિલ ધ નેક્સ્ટ ટોપિક એન્ડ બાય.